બનાસકાંઠા જિલ્લા ઉત્તર ગુજરાતમાંથી મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે. ગૌ સંચાલકો હવે રોડ પર ગાયોને લઈને આવી ગયા છે. સરકાર દ્વારા અગાઉ 500 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ જાહેરાતનું સરસુર્યું થઈ ગયું. હજુ સુધી 500 કરોડની સહાય ગૌશાળા સંચાલકોને પ્રાપ્ત થઈ નથી, જેને લઈને ગૌરક્ષકો રોડ પર ગાયોને લઈને આવી પહોંચ્યા છે. મહત્ત્વના સમાચાર પ્રાપ્ત થયા છે લાખણીથી. ગાયોને 500 કરોડની સહાય ચૂકવાતા ગૌશાળા સંચાલકો રોડ પર આવ્યા. તેમને સહાય ન ચૂકવાઈ, જેને લઈને લાખણી તાલુકાના ગૌરક્ષકોએ ગાયોને સાથે રાખી થરાદ ડીસા હાઈવે પર કર્યું ચક્કાજામ. લાખણી તાલુકાના ગૌરક્ષકો અને ગૌપ્રેમીઓ ગાયને લઈને પહોંચ્યા છે મામલતદાર કચેરી, અને મામલતદાર કચેરીમાં જઈને ગાયોને છોડી મૂકવામાં આવી છે. અદ્ભુત દ્રશ્ય. હવે તો પ્રાણીઓ પણ આંદોલન કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ તે સહાય ચૂકવવામાં આવતી નથી. બણગા ફૂંકવામાં આવે છે, માત્ર જાહેરાત કરવામાં આવે છે, હકીકતમાં તે જમીન પર ઉતરતી ન હોય, જેને લઈને હવે જમીન પર ગાયો ઉતરી છે અને ગાયો મામલતદાર કચેરીમાં પહોંચેલી જોવા મળી રહી છે. ગૌરક્ષકો પોતાની ગાયો લઈને મામલતદાર કચેરી ખાતે પહોંચીને ગાયોને છોડી મૂકવામાં આવી છે. ઉપરાંત હાઈવે પર પણ ચક્કાજામ ગાયો દ્વારા કરવામાં આવ્યું છે. મહત્વના સમાચાર કહી શકાય. ઉત્તર ગુજરાત બનાસકાંઠામાં સરકાર દ્વારા 500 કરોડનું સહાયની જાહેરાત કરવામાં આવી, પરંતુ આ સહાય હજુ સુધી ચૂકવાઈ નથી, જેને લઈને ગૌશાળા સંચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓ પોતાની ગાયો લઈને રોડ પર પહોંચી ગયા અને મામલતદાર કચેરીએ જઈને ગાયોને છૂટી દોર મૂકી દેવામાં આવી છે. ગુજરાતમાં 2022માં 22થી વધારે આંદોલનો ચાલુ થઈ રહ્યા છે અને ચાલુ જ છે. તેમનું સમાધાન હજુ સુધી તેનો નિર્ણય આવ્યો નથી, ત્યારે વધુ એક ગૌશાળા સંચાલકો દ્વારા આંદોલન છેડી દેવામાં આવ્યું છે. તે પણ પ્રાણીઓ સાથે અને ગૌ માતા સાથે તેઓ આંદોલન કરતા જોવા મળી રહ્યા છે. ડીસા હાઈવે, થરાદ હાઈવે રોડ પર તેમજ મામલતદાર કચેરીએ જઈને ગાયોને છોડી મૂકવામાં આવી છે. લો 5 કરોડ રૂપિયા આલે એને પડી લો પ્લાન બનાવીએ ને બોટ મેં કહું આપ મને ઉપર તેરે જોગે સવરાયા નીચે બગાયા મારે લોટ ને આપે લંચ કરતા મે આલે કોઈ નહી આલે લોક ખાતા પડી ગયા નોટ આલે નોટ લોક પર બેસ કા અને કઈ રીતે હોવામાં આવી સવારે ગુજરાત સરકારે 500 કરોડ રૂપિયા ફેબ્રુઆરી માર્ગમાં જાહેર કરીને બજેટમાં જોગવાઈ કરી, પરંતુ ક્વોલિફાય પણ ન ચૂકવતા ગૌ ભક્તો દ્વારા 7-7 મહિના ઇન્ટર કર્યા પછી દાદર ખાતે ગુજરાતના ગૌ ભક્તો ભેગા થયા અને નિર્ણય કર્યો કે અમે આપણે આંદોલન કર્યું. સરકાર ન જાગી, ગૌ ભક્તોએ ઉપવાસ આંદોલન ચાલુ કર્યા. 19 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપી અને 20 તારીખે ગાંધીનગરની છાવણી કરી લગભગ 20,000 જેટલા ગૌ ભક્તો, ગૌશાળા સંચાલકો, સંતો, મહંતો, આચાર્યો, પંડિતો, વિદ્વાનો, કથાકારો બધા જ ત્યાં આગળ બેઠા અને ઉપવાસ આંદોલન કર્યા. સંતો મહંતોનો અતિશય આગ્રહ અને વશ થઈને મેં જળ અને અન્નનો ત્યાગ કર્યો હતો, પરંતુ મને લિક્વિડ લેવા માટે કરીને મજબૂત કરતા મારે સંતોનું માન રાખવા માટે એમના આદેશને માથે ચડાવી અને મેં લિક્વિડ લેવા પૂરતું ઉપવાસ આંદોલન ચાલુ રાખેલ છે. આજે અમે 21 તારીખે આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે જો 22 તારીખની સરકાર નહીં આપે તો 23 તારીખે ગૌ માતાઓને આ સરકારી કચેરીનો પ્રતિકાર કરવા માટે ગુવાળો, ગૌ ભક્તો, ગૌશાળા સંચાલકો, વિદ્વાનો, પંડિતો બધા જ લોકો આજે એની સાથે અહીં આવ્યા છે. પોલીસ અમને રોકી રહી છે, ત્યાં જવા દેતી નથી. એના પરિણામે ટ્રાફિક જામ થયેલું પડ્યું છે. અમારે ટ્રાફિક જામ કરવાનો કોઈ જ ઈરાદો નથી. પોલીસના કારણે પોલીસે ગાડીઓ રોકાવી અને ગૌ માતાઓ અંદર ન પ્રવેશી જાય એટલા માટે. જો ગૌ માતાઓને માનવતા કે તેનું મોટું ગ્રાઉન્ડ છે અંદર જવા દે તો ટ્રાફિક હેરાન થઈ શકે એમ નથી. અમારો ટ્રાફિક માટે બની રહ્યો નથી. અમારે ગૌ માતાઓ દ્વારા ગૌ ગોબર અને ગૌમૂત્રથી આ મામલતદાર કચેરીનું પટાંગણ પવિત્ર થાય અને સરકારની બુદ્ધિ સુધરે એવો અમારો શુદ્ધ ઈરાદો છે.
ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયત પ્રમુખની ગાડીને અમે એટલા માત્ર રોકી છે કે તમે તમારી સરકારને કહી દો કે ગૌ ભક્તો જાગી ગયા છે, 500 કરોડ રૂપિયાની સહાય સત્વરે છૂટી કરે, નહીં તો તાલુકા પંચાયતના પ્રમુખ તમે જો ગૌ ભક્તો તો તમે પણ તમારા હોદ્દા ઉપરથી રાજીનામું આપી સરકારને મોકલી દો. હા